આપણે સ્વચ્છતા રાખીશું, આપણે કરીશું તો બીજા આપણને શીખશે અને એક વાર આપણો મેસેજ આખા દેશમાં ફેલાશે, આપણી આસપાસ ફેલાશે અને તે સ્વચ્છતા બધી જગ્યાએ ફેલાશે. અને એક સારું નોબલ કામ, ઊંડા કામ છે, એમાં આપણને સહકારની જરૂર છે. આપ ચોક્કસ સહકાર આપશો, સ્વચ્છતા રાખશો. થેન્ક યુ. એના માટે મને બહુ ગર્વ છે કે હું સીધું સીમાં જોડાયો અને મને બી બહુ આનંદ મળ્યો છે. આપણે ચોખ્ખું રાખીશું તો સામે વાળા વ્યક્તિને શરમ આવશે ત્યાં થૂકતા કચરો કરતા. એટલા માટે સીધું સીમાં જોડાયા પછી અમને બી એવું થાય છે કે અમે લોકો રસ્તામાં બી કચરો પડ્યો હોય ને તો ઉઠાવીને ડસ્ટબિનમાં નાખીએ છીએ. સીધું સીમાથી પ્રેરણા લઈ અને એમણે આ કામ કર્યું તે બધા ત્યાં આગળ મને પણ બહુ માન મળ્યું કે ભાસ્કરભાઈ સિટ્યુશન જોડેલા છે અને એમના અને એમના પરિવાર દ્વારા અમને આ મેસેજ મળ્યો કે સ્વચ્છતા રાખવી જોઈએ અને અમે એનાથી જોડાઈ અને અમે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. સ્વચ્છતા રાખવી આપણી એક નૈતિક જિમ્મેદારી છે. સ્વચ્છતા આપણા બધાએ રાખવી જોઈએ. હું બી રાખું છું. જ્યારથી સીટોસી પરિવારમાં જોડાયો છું ત્યારથી વધારે ને વધારે આ વસ્તુમાં કાર્યરત રહ્યા છે. બધાને વિનંતી કરું છું કે બધા કચરો કચરા પેટીમાં નાખે. તો નાગરિકોને અપીલ છે કે અમે સીધુસી પરિવાર જે પણ કોશિશ થતી હોય સ્વચ્છતા માટે અમે કોશિશ કરી રહ્યા છે. ખાલી તમારા સહયોગની જરૂર છે. તમે સહયોગ આપો કે કચરો કચરાપેટીમાં નાખે ત્યાં તમે જ્યાં ઉભા હોય એની આસપાસ નજીકમાં કચરાપેટી હોય ત્યાં એની અંદર કચરો નાખો. બસ એટલી અપીલ છે.